नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર KG વિષય અંગ્રેજી ભાગ 2. એમાં આપણે આજે શરૂ કરીશું પાના નંબર 12, પી ફોર પેરટ. શું કહેવાય? પી ફોર પેરટ. પેરટ એટલે પોપટ. ચલો આગળ જોઈએ તો જુઓ અને ગૂંટો. પી કઈ રીતે લખાય એ આપણે અહીંયા આજે શરૂઆત કરીશું. જે રીતે આ ટપકા ટપકા છે એને જોડતા જઈશું અને આપણે પી લખતા જઈશું. તો આ ઉપરની જે લાલ લીટી છે ત્યાંથી શરૂ કરીશું તો આ ત્રણ લીટીમાં આપણે અહીંયા પૂર્ણ થશે. એ જ રીતે આગળ જોઈએ તો અહીંયા ટપકા ટપકા જોડતા જઈશું અને આ રીતે આપણને પી ફોર પેરટ. આગળ જુઓ, બોલો, ઘૂંટો અને લખો. આ બધા જ અહીં પી ફોર પેરટ લખેલા છે એ રીતે આપણે આગળ લખવા જઈશું. અહીંયા ટપકા ટપકા જોડતા જઈશું અને પી ફોર પેરટ લખતા જઈશું. વાલા બાળકો, તમારે બોલતા જવાનું છે અને લખતા જઈશું. પી ફોર પેરટ, 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 પી ફોર પેરટ. આગળ પણ એ જ પ્રમાણે આપણે પી ફોર પેરટ લખતા જઈશું. પી ફોર પેરટ, 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 પી ફોર પેરટ. એ જ રીતે તમારે આગળના બધા જ ખાનામાં પી ફોર પેરટ લખવાનો રહેશે. આગળ જોઈએ તો પી ફોર પેન. શું થાય? પી ફોર પેન. હવે આગળ જોઈએ તો મૂળાક્ષર પી ફરતે વર્તુળ કરો. અહીંયા જોઈએ તો આપણને પી આઈ એન, તો આમાં પહેલો મૂળાક્ષર પી ક્યાં છે? તો અહીંયા. તો એની ફરતે શું કરીશું આપણે? ગોળ. એ જ પ્રમાણે આગળના જોઈએ તો અહીંયા પી ગોતી એની ઉપર આપણે ગોળ કરીશું. ટી એ પી ઈ. અહીંયા આપણને પી ક્યાં દેખાય છે શોધો જો બાળકો. અહીંયા. તો આની ઉપર આપણે ગોળ કરીશું. આગળ જોઈએ તો એસ એચ ઓ પી. આમાં પી ક્યાં છે? તો અહીંયા. એ જ પ્રમાણે આપણે ગોળ અહીંયા કરીશું. પી ઈ એ આર. અહીંયા આપણે પહેલો જ મૂળાક્ષર પી છે તો અહીંયા આપણે એની ઉપર ગોળ કરીશું. ચલો મિત્રો, તો આપણે આ પાના નંબર 13 ઉપર જોઈએ. તો આપણે જે પ્રમાણે પાના નંબર 12 ઉપર પી લખતા શીખ્યા એ જ રીતે આપણે અહીંયા પણ પી લખવાનો છે. અહીંયા એ જ પ્રમાણે ટપકા ટપકા જોડતા જઈશું અને આપણે પી લખતા જઈશું. પી ફોર પેરટ. એ જ પ્રમાણે બોલો, ઘૂંટો અને લખો. અહીંયા એ જ પ્રમાણે તમારે આગળ બધા જ ખાનામાં પી લખવાના છે. પી ફોર પેરટ, પી ફોર પેરટ, પી ફોર પેરટ, પી ફોર પેરટ. આ જ બધા જ ખાનામાં તમારે પી ફોર પેરટ લખવાના છે. આગળ જોઈએ તો ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. આપણે અહીંયા ટપકા જોડી અને પી ફોર પેરટ બનાવવાનો છે અને તમારા મનગમતા રંગ તમારે પૂરવાના છે. તો શરૂઆત કરીશું ને બાળકો.
અહીંયા ટપકા ટપકા જોડતા જઈશું અને આપણે લખતા જઈશું. પી ફોર પેરટ. આગળ પણ એ જ પ્રમાણે આ બાજુ ટપકા ટપકા જોડી દેવાના, તો આપણો મૂળાક્ષર થઈ જશે પી ફોર પેરટ. અહીંયા પણ એ જ પ્રમાણે ટપકાને જોડી દેવાના અને તમારે આની અંદર મનગમતા તમારા રંગ પૂરવાના રહેશે. સમજી ગયા ને? ચલો આગળ જોઈએ તો પાના નંબર 14 ઉપર ક્યુ ફોર ક્વીન. અહીંયા શું છે? તો ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. હવે ક્યુ ફોર ક્વીન કઈ રીતે લખાય તો અહીંયા આપણે જુઓ અને ગુંટો. હવે આપણે અહીંયા ક્યુ ફોર ક્વીન લખતા શીખીશું. અહીંયા આપણે ટપકા ટપકા જોડતા જઈશું અને આગળ આપણે ક્યુ ફોર ક્વીન લખીશું. એ જ પ્રમાણે અહીંયા આપણો ક્યુ ફોર ક્વીન થશે. આગળ જોઈએ તો બોલો, ઘૂંટો અને લખો. આપણે અહીંયા બધામાં પી ક્યુ ફોર ક્વીન લખવાનું છે. અહીંયા ટપકા ટપકા જોડતા જઈશું પહેલાં અને આગળ ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન. બધાએ બોલતા જવાનું અને લખતા જવાનું. ક્યુ ફોર ક્વીન, 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 ક્યુ ફોર ક્વીન. એ જ પ્રમાણે તમારે આગળના બધા જ ખાનામાં ક્યુ ફોર ક્વીન લખવાના રહેશે. આગળ જોઈએ તો મૂળાક્ષર ક્યુ ફરતે વર્તુળ કરો. અહીંયા આપણે જોઈએ તો ક્યુ, યુ, આઈ, સી અને કે. અહીંયા આપણે મૂળાક્ષર ક્યુ શોધવાનો છે, તો અહીંયા આપણને મૂળાક્ષર ક્યુ છે, તો અહીંયા આપણે વર્તુળ કરીશું. એ જ પ્રમાણે આગળ જોઈએ તો ક્યુ, યુ, આઈ, ઈ અને ટી છે, તો આપણને અહીંયા ક્યુ મૂળાક્ષર ક્યાં દેખાય છે? તો અહીંયા આના ફરતે, ક્યુ ફરતે ગોળ કરીશું. એ જ પ્રમાણે આગળ જોઈએ તો ક્યુ, યુ, આઈ, ઝેડ, તો અહીંયા ક્યુ છે ને બાળકો, તો અહીંયા આપણે ગોળ કરીશું. એ જ પ્રમાણે આગળ જોઈએ તો ક્યુ, યુ, એ, વાય, તો અહીંયા આપણે મૂળાક્ષર ક્યુ છે, તો એની પર આપણે વર્તુળ કરીશું. ચલો બાળકો, પાના નંબર આપણે 15 જોઈએ. તો જે પ્રમાણે આપણે આગળ ક્યુ ફોર ક્વીન લખ્યું, એ જ પ્રમાણે અહીંયા પણ આપણે ક્યુ ફોર ક્વીન લખવાનું છે. ચલો બોલતા જઈશું અને લખતા જઈશું. ક્યુ ફોર ક્વીન, 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 ક્યુ ફોર ક્વીન. એ જ રીતે તમારે દરેક ખાનામાં ક્યુ ફોર ક્વીન લખવાના છે. ચલો આગળ જોઈએ તો ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. આ જે પ્રમાણે ક્યુ ફોર ક્વીન લખેલો છે, એ જ પ્રમાણે આપણે ટપકા જોડતા જઈશું અને ક્યુ ફોર ક્વીન બનાવવાના છે. તો ટપકા ટપકા જોડતા જઈશું
અને આપણે ક્યૂ ફોર ક્વીન દોરીશું. તમારે તમારા મનગમતા આમાં રંગ પૂરવાના છે. એ જ પ્રમાણે આગળ પર ટપકા ટપકા જોડતા જઈશું. અને આપણું ક્યૂ ફોર ક્વીન લખતા જઈશું. આ દરેક ક્યૂ ફોર ક્વીનમાં તમારે મનગમતા રંગ તમારે પૂરવાના છે. સમજી ગયા ને બાળકો? ચલો એ જ પ્રમાણે આપણે આજે હોમવર્કમાં પાના નંબર 14 અને પાના નંબર 16 એ જ પ્રમાણે આપણે જોઈએ તો આપણે હોમવર્કમાં પાના નંબર 12 અને પાના નંબર 14 એ આપણે હોમવર્કમાં લખવાનું છે. આવજો.